નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પ્રેરણા પુષ્પ ચાર્લી ચેમ્પલિન જેને સૌ કોઈ ઓળખે એ ચાર્લી અને ત્યારે એની એના ઘરની અંદર એની માં અને પોતે બે હવે પોતાની માં જ્યારે આ બાળકનું અને પોતાનું આ જીવન ગુજારવા માટે એ એક શરાબખાનાની અંદર પોતે જઈ ગાય સાથે નૃત્ય કરે અને એક સૈનિકોનું શરાબખાનું એટલે આ સૈનિકોના શરાબખાનામાં રહે જાય ત્યારે નૃત્ય કરતા કરતા પોતે ગાય અને સૈનિકોના ઘણા સૈનિકોના પોતે દિલ જીતે સાથે એમાંથી જે કંઈ રૂપિયા મળે અને એ રૂપિયા દ્વારા એ પોતાનું ગુજરાન ચલાવે આમ સમય વ્યતીત થતો ગયો એક વખત બન્યું એવું કે ચારલીની માતાને ખૂબ તાવ આવ્યો સાથે શરદી ઉધરસ આ ઘણી રીતે એની મા થોડી થાકી પણ ગઈ આવા દિવસોની અંદર એની માતાને શરાબખાનામાં જ્યારે નૃત્ય અને ગાવા માટે જવાનું થયું પોતે પોતાના તરડાઈ ગયેલા અવાજ કારણ કે ગળું કામ કરતું નથી એટલે તરડાઈ ગયેલા અવાજમાં જેવું તેવું ગાયું જેવું તેવું પોતાની શક્તિ પ્રમાણે નૃત્ય થયું આમ થયું એટલે આ જોતા જે સૈનિકો જે સામે બેઠા છે ઓડિયન્સમાં એને કોઈને ક્યાંય આ ગાન સાંભળી અને કોઈને મજા ન આવી એટલે જે શરાબખાનાનો માલિક છે એને ચાર્લીની માતાને કહ્યું મોટા અવાજમાં કહ્યું ખીજાઈને કહ્યું અને ખૂબ એ ખીજાયો કે જો તું આવી જ રીતે ગાવાની હોય અને જો આવા જ અવાજમાં ગાવાની હોય અને તું આમ જ ગાતી રહીશ તો મારે તને શરાબખાનામાંથી તને કાઢી મૂકવી પડશે અને તું પછી ક્યારેય મારા શરાબખાનામાં ક્યારેય આ રીતે આવતી નહીં અને જો તું આમ જ કરીશ તો મારા તો અહીંયા આવેલા જે લોકો છે એ બધા તને જોઈને ગુસ્સે થશે અને પછી મારા શરાબખાનામાં ક્યારે કોઈ નહીં આવે આવું જ્યારે સાંભળ્યું ત્યારે સાંભળતા વે એ તો ત્યાં ને ત્યાં ઢસડાઈ પડી કારણ કે એ જેની આજીવિકા હતી કેવી રીતે કમાશે એ જ્યારે એને સંકલ્પ થયો કે હું કેમ કમાઈશ આજ વિચારે એને બેભાન જેવી અવસ્થામાં પડી આ પડદાની પાછળ રહેલો નાનો એવો ચાર્લી એ જોતો એ માતાને જ્યારે ફસડાઈ પડેલી જોઈ આ શબ્દો જ્યારે માલિકના સાંભળ્યા એ શબ્દ સાંભળતાની સાથે એ આગળ આવ્યો અને સ્ટેજ ઉપર ચડી સૌ તો પોતાની માં જે રીતે ગાતી હતી એવા અવાજમાં એને પ્રયત્ન કર્યો પછી એને મા જ્યારે રોપિસ્ટ બની છે અને એનું ગળું ખરાબ થઈ ગયું ત્યારે એ તરડાઈ ગયેલો અવાજ છે એવા અવાજમાં એને ગાવાની શરૂઆત કરી અને જ્યારે આવી રીતે ગાયું અને પોતાની મુખમુદ્રાના એવા ચેન ચાળાઓ કર્યા પગ દ્વારા હાથ દ્વારા એવા અલગ અલગ પ્રકારના જ્યારે ચેનચાળાઓ કરી અને અલગ અલગ પ્રકારની મુખમુદ્રાઓ બતાવી અને લોકોને એવા તો હસાવ્યા પેટ પકડીને હસાવ્યા અને ખૂબ રૂપિયાનો પોતાની ઉપર વરસાદ થયો લોકો રાજી રાજી થઈ ગયા ત્યારે મા અને દીકરો બંને પછી એ પૈસા લઈ અને બંને ઘરે ગયા ઘરે જઈ નાનો એવો ચાલલી એની માતાને કહ્યું મા હવે તારા ઉપરથી ભાર ઉતરી ગયો કાલથી તારી જગ્યા હવે હું લઈ લઈશ અને ખરેખર એ જ એક ક્ષણ છે કે જે ક્ષણે માતાનું કામ પોતે કર્યું અને ખરેખર એમાંથી એક મહાન નાટ્ય સમ્રાટ કે જેને દુનિયાને હસાવવા માટે અનેક મૂવી બનાવ્યા અને અનેક રીતે કાર્યક્રમો આપ્યા અને ખૂબ મોટો મહા હાસ્ય સમ્રાટ તરીકે જેની જગપ્રસિદ્ધિ થઈ એવો હાસ્ય સમ્રાટ કે જેને આપણે ચાર્લી ચેમ્પલિનના નામથી ઓળખીએ છીએ તો એની પાછળનું જીવનનું આ એક દર્દભય કહાની કે જેને આપણે જોઈ અસ્તુ જય હિન્દ જય ભારત